નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 1માં વિડેયોનું સંયોજન અને વ્યસ્ત સંબંધ શીખીશું. આગલા લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં એકીક વિધેય, વ્યાપ વિધેય એના વિશે ચર્ચા કરી ગયા હતા, બરાબર? તો એના ત્યારબાદ આપણને સંયોજન વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય છે, આના વિશે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે સંયોજન વિધેયવાળું, અને અહીં આપણું 12મા આવશે વ્યસ્ત સંપન્ન વિધેય. તો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો પહેલાં આપણે ચર્ચા કરીએ 11મા ધોરણમાં જે કંઈ ભણેલા સંયોજન વિશે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં સંયોજિત વિધેય, સંયોજિત વિધેય, બરાબર? ચાલો, સંયોજિત વિધેયમાં આપણે સૌ શીખેલા હતા, જો એફ ફ્રોમ એ ટુ બી, બરાબર, કોઈ વિધેય એફ ફ્રોમ એ ટુ બી, અને બીજું વિધેય એફ ફ્રોમ સી ટુ ડી, બરાબર? ચાલો, તો આ એફ ફ્રોમ ઈ ટુ બી અને એફ ફ્રોમ સી ટુ, સોરી, એફ બી, એને લઈ લઈએ આપણે જી, બરાબર? તો આ સંયોજિત વિધેય આપણે 11મા ધોરણમાં શીખી ગયા હતા, એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ સી ટુ ડી. તો અહીં રેન્જ ઓફ, અહીં જો આ બે વસ્તુ હોય આપણને, અને બીજું વસ્તુ આપણી પાસે રેન્જ ઓફ એફ, રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી, રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી, તો આપણું જી ઓફ, જી ઓફ એફ શું થશે? જી ઓફ એફ. 11મા ધોરણમાં આપણે સેમ વસ્તુ સંયોજન વિશે શીખી ગયા છે, તે આ છે, બે વિધેય એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ સી ટુ ડી બે વિધેય છે. તો આ વસ્તુ હોય તો જ આપણે આ વસ્તુ વેલિડ કરી શકીએ, બરાબર? રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી, તો રેન્જ ઓફ એફ કોણ થવાનો? એફનો વિસ્તાર કોણ? બી, બરાબર? અને ડોમેન ઓફ જી કોણ? ડોમેન ઓફ જી આ સી, બરાબર? બી ટુ સી, મતલબમાં આ બી, આ બી એ કોણમાં સમાયેલા હોવા જોઈએ? સીમાં સમાયેલા હોવા જોઈએ. અહીંયા રેન્જ ઓફ એફ કોણ છે? બી છે. અને ડોમેન ઓફ, ડોમેન ઓફ જી, તો જીનો પ્રદેશ, આ પ્રદેશ અને આ વિસ્તાર, એવી રીતે આ પ્રદેશ અને આ વિસ્તાર, બરાબર? તો અહીં વિસ્તાર કોણ છે? સી. મતલબમાં બીના બધા ઘટક આમાં સમાયેલા હોવા જોઈએ, તો આપણે જી ઓફ એફ વેલિડ કહી શકીએ, બરાબર? તો જી ઓફ એફ, એફનો પ્રદેશ, આ એફનો પ્રદેશ અને જીનો વિસ્તાર ડી, એ ટુ ડી, શું આવશે? એ ટુ ડી, બરાબર? એ ટુ ડી આપણે ફાઇન કરેલું હતું. જી ઓફ એફ શું લખાશે? એફનો પ્રદેશ, એફનો પ્રદેશ અને જીનો શું લખવા પડશે? વિસ્તાર. આ થયું સંયોજિત વિધેય. તો આને હોય તો જી ઓફ એફ એક્સ બરાબર જી ઓફ એફ એક્સ, બરાબર? આ વસ્તુ આપણે શીખી ગયા, બરાબર? ફરી એક વાર જોઈ લઈએ. જો એફ એ ઇ ટુ બી અને જી ફ્રોમ સી ટુ ડી, બરાબર? જી ફ્રોમ સી ટુ ડી, બરાબર? તો અને એની સાથે રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ, ઉપગણ ડોમેન ઓફ જી, ઉપગણ ડોમેન ઓફ જી, બરાબર? રેન્જ ઓફ એફ કોણ છે? બી. અને જો ડોમેન ઓફ જી સી, એટલે બીના ઘટક આપણે સીમાં સમાયેલા હોય છે, તો આપણે લખી શકીએ જી ઓફ એફ એ ટુ ડી. અહીં જી ઓફ એફ શું લખાશે? એ ટુ ડી. નજીકનો ઘટક એફ જે ખરો તેનો નજીકનો લઈ લેવાનો પ્રદેશ, આ યાદ રાખવા માટે, બરાબર? આ જી ઓફ એફ જે તમે લખવાનો પ્રદેશ અને વિસ્તાર, તો એફ જે અહીં છે તેનો પ્રદેશ અને જી જે ખરો તેનો શું લખવાનો? ટોટલ વિસ્તાર, બરાબર? એ રીતે યાદ રાખવાનું. બીજું, ચાલો બીજુંમાં, રેન્જ ઓફ જી ઉપગણ ડોમેન ઓફ એફ, તો એફ ઓફ જી, ચાલો એફ ઓફ જી, હવે એફ ઓફ જી આજ પ્રમાણે નજીકનું કોણ છે? જી છે. તો જીનું કોણ? સી ટુ, જીનો પ્રદેશ અને એફનો શું લેવાનો? વિસ્તાર, સી ટુ બી આવશે. હોય તો આપણું વિધેય એફ ઓફ જી એક્સ, એફ ઓફ જી એક્સ. આ આપણે જે વસ્તુ 11મા ધોરણમાં શીખી ગયા હતા, આ સંયોજિત વિધેય. ચાલો, આવતું છે. તો રેન્જ ઓફ જી, રેન્જ ઓફ જી કા છે? જીનો વિસ્તાર ડી, ડી
ઉપગણ ડોમેન ઓફ એફ, ડોમેન ઓફ એફ એટલે એ, મતલબમાં ડીના બધા ઘટક ક્યાં સમાયેલા હોય છે એમાં, તો જ આપણે એફ ઓફ જી અસ્તિત્વ છે એવું કહી શકાય. બરાબર, સુયોજન વિશે થોડુંક વ્યવસ્થિત લખી આપો. બરાબર, એ વ્યાખ્યા તમારી બુકમાં હશે તો બુકમાંથી લખવું, ના હશે તો અહીંથી ઉતારી લેવું. બરાબર, ચલો આપણે વિદ્યાર્થીઓ સંયોજન વિશે સમજી ગયા. આપણે શેના વિશે સમજીશું? વ્યસ્ત સંપન્ન વિધેય. વ્યસ્ત સંપન્ન વિધેયમાં વ્યાખ્યા પહેલાથી લખી રાખી છે, પણ તે પહેલાં આપણે એનું થોડીક ચર્ચા આપણે કરી દઈએ. બરાબર, તો એવું વિધેય આપણે જી ઓફ વાય એક્સ, હવે ઘણાને એમ થાય કે વાય એક્સ જ કેમ લીધું, તમે બીજું કોઈ બી લઈ શકાય, બી એ પણ લઈ શકાય, જી ઓફ પી ટુ એ પણ લઈ શકાય, એફ એક્સ વાય છે તો એ ટુ બી પણ લઈ શકાય, એકબીજાના મતલબમાં પ્રદેશ અને વિસ્તાર ઉડો લેવો. બરાબર, તો અહીં અહીં આપણે જોઈએ પહેલાં એફ ઓફ જી ઓફ એફ. ચાલો સંયોજન વિધેય પ્રમાણે જી ઓફ શું થશે, જી ઓફ એફ, જી ઓફ એફ આપણું શું થશે, આ જી છે આપણી પાસે g from y to x, અને f કોણ છે, x to y છે. બરાબર, તો g of f વેલિડ ક્યારે થાય? બરાબર, g ઓફ વેલિડ ક્યારે થાય તેના માટે g ઓફ f આપણે ફંક્શન બનાવવાનું છે. કોણ ટુ કોણ હશે, f નો પ્રદેશ. બરાબર, અને g નો કોણ, વિસ્તાર, g નો આ વિસ્તાર એટલે x. જોઈ ગયા તમને, પ્રદેશ પણ શું આવ્યો એક્સ અને વિસ્તાર પણ શું આવ્યો એક્સ, એટલે એના પરથી આપણે લખી શકીએ જી ઓફ એફ એક્સ બરાબર શું લખી શકાય, અહીંયા આઈ એક્સ, આઈ એક્સ. બરાબર, એફ ઓફ જી ઓફ એક્સ બરાબર આઈ એક્સ, બધા સેમાં છે એક્સ. બરાબર, એને કહી શકાય આઈ એક્સ, જે આપણે 11મા ધોરણમાં આ વસ્તુ સંયોજન વિધેય માટે વસ્તુ આવી ગયું છે. અહીં આપણે એટલું યાદ રાખવાનું કે આ જે જી ઓફ એવું કોઈ વિધેય આપણે લઈએ તો જી વાય ટુ એક્સ અસ્તિત્વ ધરાવે, એટલે અસ્તિત્વ છે એક્સ ધરાવે, જેથી જી ઓફ એફ બરાબર શું થાય આઈ એક્સ, અને એફ ઓફ જી બરાબર આઈ વાય, તો વિધેય, તો વિધેય કોણ, એફ, એફ એક્સ વાયને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. તમારે આપણે બરાબર આપણે શું કરવાનું, જી ઓફ એક્સ બરાબર જે કંઈ ફંક્શન આપેલું હોય વિધેય લઈને આપણે જે સાબિતી લેવાની છે એમાં અહીં જે ચલ હોય, અહીં જે આપણે જે પ્રદેશ હોય તે જ પ્રદેશમાં આપણો આન્સર આવે તો એ કહી શકાશે વ્યસ્ત સંપન્ન. બરાબર, શું કહી શકાશે, વ્યસ્ત સંપન્ન. આ રીતે જી ઓફ એફ કોઈ ફંક્શન લીધું અને તમારો જવાબ એક્સમાં જ આવે તો એને કહી શકાય આ વ્યસ્ત સંપન્ન વિધેય છે. બરાબર, ચાલો એ જ રીતે આપણે કીધું તેમ એફ ઓફ જી બંને વેલ્યુ બંને ભરવાના છે, એફ ઓફ જી ઓફ એફ પણ અને એફ ઓફ જી પણ. તો જીનો પ્રદેશ, જીનો પ્રદેશ કોણ છે, વાય છે, જીનો પ્રદેશ કોણ, વાય છે, અને એફનો વિસ્તાર, એના પછી તમને ખ્યાલ આવી જાય શું છે, વાય છે. તો આ આઈ વાય, એના પછી આ વસ્તુ બનેલું છે એફ ઓફ જી આઈ વાય અને જી ઓફ એફ આઈ એક્સ. બરાબર, તો ફરી એક વાર જો વિધેય એવું વિધેય, જો એવું વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ અસ્તિત્વ ધરાવે કે જેથી જી ઓફ એફ શું થાય આઈ એક્સ, જી ઓફ આઈ એક્સ, અહીંયા તમને જે આપેલું છે એક્સ પ્રદેશમાં, જે પ્રદેશમાં આપેલું છે એનો આન્સર આપણે આવવો જોઈએ ક્યારે, જી ઓફ એક્સ સાબિત કરે ત્યારે, અને એફ ઓફ જી શું આવવું જોઈએ, આઈ વાય. બરાબર, અહીંની વાય ઘડી કે જે આપણને પ્રદેશમાં જે વસ્તુ આપેલું હોય અહીંયા એક્સ એક્સ. બરાબર, અહીંયા વાય વાય તો અહીંયા વાય એક્સ એક્સ તો આપણને આઈ એક્સ આવશે. બરાબર, એ રીતે તો શું કહેવાશે, વિધેય એફ ફ્રોમ એક્સ વાયને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. કોને, વિધેય એફને. હવે વિધેય જીને, વિધેય કોને, જીને, આ વિધેય જી, જીને વિધેય એફનું, જીને વિધેય એફનું પ્રતિ વિધેય કહે છે. એફ એક્સ વાય છે એનું ઊંટું કોણ છે, જી વાય એક્સ. બરાબર, એફ એક્સ વાય છે, જી કોણ છે, વાય એક્સ, એટલે જીને વિધેય એફનું પ્રતિ વિધેય કહે છે, તેને ઇન્વર્સમાં એફ ઇન્વર્સ તરીકે લખી શકાય. બરાબર, હવે જણાવવા માંગતા હશે આ વ્યવસ્થિત તમારી નોટબુકમાં ઉતારી લઉં.
બરાબર આ વેટ સંપણની ડેફિનેશન યાદ રાખો વેટ સંપણ માટે મારે સબમિટ શું કરવું કે g ઓફ f i x આવું જોઈએ એટલે કે x એટલે તમારી કિંમત ફોર્મમાં જે અહીંયા જે હોય તે વસ્તુ આવું જોઈએ x માં બરાબર અહીંયા y એ જ વસ્તુ તમારું શું આવું જોઈએ y માં વેલ્યુ આવું જોઈએ i x અને i y બરાબર એને કહેવાય f વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે પરંતુ g ને શું કહેવાય g ને વિધેય f નું પ્રતિવિધેય કહે છે એને f ઇન્વર્સ તરીકે લખી શકાય બરાબર અહીં થોડીક નોંધ છે બરાબર એ આપણે ચર્ચા કરી લઈએ જો એફ ફ્રોમ એક્સ વાય જી ફ્રોમ વાય ઝેડ એફ વિધે જી વિધે અને એચ વિધે ઝેડ ફ્રોમ એસ વિધે હોય તો એચ ઓફ જી ઓફ એફ એને આપણે આ એચ ઓફ જી ઓફ એફ એટલે જૂથનો નિયમ તરીકે પણ આ યાદ રાખી શકાય એચ ઓફ જી ઓફ એફ હોય તો એની જગ્યાએ આપણે શું લખીએ જૂથનો નિયમ પ્રમાણે આગળનો જૂથ એચ ઓફ જી ઓફ એફ લખી શકાય સોડિયમ એકા ડાયલો છે આ નદીઓ તો તમારે એચ ઓફ જી ઓફ એફ હોય એટલે એમને શું સાબિત કરવાનું એચ ઓફ જી ઓફ એફ સાબિત કરવાનું તમને આવશે આ ફક્ત તમારે યાદ રાખવાનું છે આગળ પાછળનો કૌંસ તેને તરીકે શું યાદ રાખવાનો આગળનો કૌંસ બરાબર અહીં એક વસ્તુ છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસી ક્વેશ્ચન માટે પણ ધારો કે વિધેય એફ ઓફ એક્સ ટુ વાય વિધેય એક વિધેય અને બીજું વિધેય વાય ટુ ઝેડ બરાબર આ બે વિધેય છે અને બે શું છે બે વ્યસ્ત સંપન્ન વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય એટલે તમારે યાદ રાખવાનું જી ઓફ એફ બરાબર આઈ અહીંયા શું કહેવાનું જી ઓફ એફ બરાબર આઈ એક્સ ટુ એક્સ એટલે આઈ એક્સ થવાનું બરાબર એક્સ ટુ અહીંયા વાય ટુ ઝેડ છે અલગ લીધેલું છે શું લીધેલું છે વાય ટુ ઝેડ બરાબર એ પ્રમાણે અલગ પણ લઈ શકાય મતલબમાં એફ ફ્રોમ એક્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટુ ઝેડ એ બે શું છે વ્યસ્ત સંપન્ન વિધેય છે અને વ્યસ્ત ન હોય એટલે આવું પણ હશે એક એક અને વ્યાપ્ત વિધિ બરાબર વ્યસ્ત સંપન્ન વિધિ શબ્દ નહીં આપેલો હોય એટલે તમને શું આપેલો હોય બીજું એફ અને જી બંને કેવો હોય એક એક અને વ્યાપ્ત વિધિ હોવા જોઈએ બરાબર એક એક અને વ્યાપ્ત વિધિ હોય તો વિધિ જી ઓફ એફ પણ શું થશે વ્યસ્ત સંપન્ન વિધિ થશે અઠવાડિયા બીજું વ્યસ્ત સંપન્ન વિધેય છે તો જી ઓફ એફ પણ વ્યસ્ત સંપન્ન વિધેય છે પરંતુ આપણે આમાં આ વસ્તુ યાદ રાખવાનું જી ઓફ એફનો પ્રતિવિધે જી ઓફ એફનો પ્રતિવિધે એને બરાબર તરીકે એફ ક્યાં આવશે આગળ આવશે અને જી ક્યાં જશે પાછળ જશે બરાબર એટલું યાદ રાખવાનું કે આ વિધેય ખાસ તમારે યાદ રાખવું જી ઓફ એફનું પ્રતિવિધે એમસી ક્વેશ્ચનમાં ખાલી જગ્યામાં પૂછ્યું તો પૂછી શકાય બરાબર અથવા સાબિતીમાં પૂછ્યું એટલે પૂછી શકાય જી ઓફ એફ ઇન્વર્સ તેનું શું આવે એફ ઇન્વર્સ ઓફ જી ઇન્વર્સ એની સાબિતી પણ જોવી હોય તો બહુ લોંગ સાબિતી છે એફ ઇન્વર્સ આનું લખે વાય ટુ એક્સ લખાય અને જી ઇન્વર્સનું શું લખાશે ઝેડ ટુ વાય લખાય પછી એફ ઓફ જી અને આ બે સાબિતી શું આવશે તમારી સરખી આવશે બરાબર ચાલો એક નોંધ જોઈ લઈએ એફનું પ્રતિવિધે અસ્તિત્વ ધરાવે શું અસ્તિત્વ ધરાવે પ્રતિવિધે અસ્તિત્વ ધરાવતો હોય એટલે શું હોય અનન્ય એક જ આવશે એટલે ખાલી જગ્યા યાદ રાખે એફનું પ્રતિવિધે અસ્તિત્વ ધરાવતો હોય તે શું હોય અનન્ય હોય ચાલ બીજું એફ ફ્રોમ એ ટુ બી વિધેય હોય તો એફ ઇન્વર્સ ઓફ એફ આઈ વી અને એફ ઓફ એફ ઇન્વર્સ બરાબર આઈ એ કઈ રીતે આવે આ એફ આપેલું છે આપણને એફ તો એનું ઇન્વર્સ શું આવશે એફ ફ્રોમ એ ટુ બી ચાલ એનું ઇન્વર્સ શું આવશે બી ટુ એ બરાબર બી ટુ ચાલ તો એફ ઇન્વર્સ ઓફ એફ છે એ દેખાશે નહીં બરાબર અહીં દેખાશે અહીં મેં લખું એફ ઇન્વર્સ ઓફ એફ ચાલ એફ ઇન્વર્સ એફ માં એફનો પ્રોડ્યુસ નજીકનો એફનો પ્રોડ્યુસ કોણ છે એ બરાબર એફ ઇન્વર્સનો વિસ્ટા એટલે કોણ સબ પ્રોડ્યુસ એ તો આવી શકે હા આઈ એ બરાબર એ જ રીતે આપણે બીજું જોઈ લઈએ કયું હા એફ ઓફ એફ ઓફ એફ ઇન્વર્સ એ ક્યાં કહેવાય ચાલો એફ ઇન્વર્સનો પ્રોડ્યુસ પહેલાં એફ ઇન્વર્સનો પ્રોડ્યુસ આવે બી અને એફ ઇન્વર્સ સોરી
હેપી નોટ્સ પર એસ આવે અને એફનો છે લખવાનો સ એટલે કે બી આવી જાય હા એ રીતે તમને તમારે આ બનાવવાનું જરૂર નથી તમારે યાદ રાખવાનું છે એફ ફ્રોમ એ ટુ બી વિધેય હોય તો હેપી નોટ્સ ઓફ એફ બરાબર આઈ એ અને એફ ઓફ હેપી નોટ્સ બરાબર આઈ બી એટલું ખાસ ધ્યાનમાં રાખજો જો અહીં એફ છે એફ તો એફનો આ વસ્તુ આવશે આઈ એ પહેલો બરાબર ને અહીં એફ ઇનવર્સમાં જી છે તો એફ ઇનવર્સનો પ્રોડ્યુસ કયો છે બી છે તો શું આવશે આઈ એ બરાબર આ વસ્તુ એક માટેનો પ્રતિબંધ યાદ રાખવા માટે તમને જો એફ ઇનવર્સ ઓફ એફ લીધો હોય તો એફનો પ્રોડ્યુસવાળું યાદ રાખવું એ અને એફ ઓફ એફ ઇનવર્સવાળું હોય તો અહીંયા શું યાદ રાખવાનું આઈ બી એટલે એફ ઇનવર્સવાળું કોણ છે પ્રોડ્યુસ બી બરાબર એ રીતે સેટ થયેલું છે બરાબર જ્યારે એક્ઝામ્પલ ગણીશું આપણે ત્યારે વધારે તમને ખ્યાલ આવશે બરાબર તમારે વ્યવસ્થિત ઉતારી દેવું જો તમને બુકમાં મળે તો બુકમાંથી બી ઉતારી શકે ચોલીએ 1.3 દાખલો નંબર 1 ધારો કે એફ ફ્રોમ 1 2 1 3 4 1 2 3 G 1 2 5 અને 1 2 આ પહેલું વિધેય છે પ્રોડ્યુસ સપ્રોડ્યુસ બીજું વિધેય છે પ્રોડ્યુસ સપ્રોડ્યુસ બરાબર પ્રોડ્યુસ અને સપ્રોડ્યુસ પહેલાં અહીં પ્રોડ્યુસ અને સપ્રોડ્યુસ તો એમાં એક સંબંધ આપેલો છે આપણને એફ 1 2 3 5 4 1 સંબંધ તો 1 3 4 એ શું થશે પ્રોડ્યુસ થશે અને 2 5 1 શું થશે વિસ્તાર એ જ રીતે જી જી સંબંધ આપેલો છે 1 2 5 પ્રોડ્યુસ થશે 3 3 1 શું થશે એ વિસ્તાર થશે બરાબર આપણે શોધવાનું છે જી ઓફ એફ દ્વારા વ્યાખ્યાયિત વિધેય શોધો એમ કીધેલું બરાબર મતલબમાં આપણે પહેલાં ચેક કરી દેવાનું કે રેન્જ ઓફ એફ ઉપગણ ડોમેન ઓફ જી એ ક્યાંથી ખ્યાલ આવે તો આપણે શોધવાનું શું છે જી ઓફ એફ શું શોધવાનું છે જી ઓફ એફ શોધવાનું છે તો અહીં પહેલાં તમારે માર્જિન કરી નાખવાનું આ રેન્જ આગળ જ આવે એફ અને આ ડોમેન ઓફ જી યાદ રાખવાનું ઘણાને આ કન્ફ્યુઝન હશે સર આગાંઠી લાવ્યો તો તમારે જી ઓફ એફ શોધવું હોય તો આગળ હંમેશા આર જ આવે અને પાછળ હંમેશા શું આવે ડોમેન એટલે ક્રોસ રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી આર આગળ જ અને પાછળ ડી એફનો અહીંયા એફ લખવાનો અને જીનો અહીંયા આ જી લખવાનો એટલે રેન્જ ઓફ એફ ઉપગણ ડોમેન ઓફ એફ એ જ રીતે ધારો કે તમને જી ઓફ એફ શોધવા કીધેલું હોય એટલે અસ્તિત્વ છે કે નહીં ચેક કરવા માટે આ રીતે રેન્જ ઓફ જી ઉપગણ ડોમેન ઓફ એફ મતલબમાં રેન્જ આગળ ડોમેન પાછળ પ્રડિસ બરાબર પ્રડિસનો આવે પાછળ એટલું યાદ રાખવાનું એટલે આના પરથી રાખવાનું તમારે જી આગળ અને એફ પાછળ બરાબર ચાલ આવી ગયો તો આપણે અહીં જે શોધવાના વસ્તુ બરાબર જી ઓફ એફ શોધવાના છે એના દ્વારા અમે જી ઓફ એફ એટલે રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી બરાબર જે આપણે ગેમમાં શીખેલા છે તો રેન્જ ઓફ એફ એફનો શું છે એફનો વિસ્તાર ચાલો એફનો વિસ્તાર શું છે બરાબર 1 2 3 પ્રમાણે બરાબર એફનો વિસ્તાર શું થશે એફનો વિસ્તાર આ તો પ્રદેશ છે પહેલાં બી શું છે પ્રદેશ આ પ્રદેશ અને આ સપ્રદેશ આ પ્રદેશ અને આ સપ્રદેશ આપણે જોવાનું છે એફનો વિસ્તાર એટલે અહીં આવશે બરાબર 2 5 1 બરાબર તો આ એફનો વિસ્તાર 2 5 1 ઉપગણ ડોમેન ઓફ જી જીનો પ્રદેશ કોણ 1 2 5 જોઈ શકે આમાં સમાયેલા છે ખ્યાલ આવતું છે બરાબર 2 5 1 એક આપણી મિસ્ટેક હતી આ પ્રદેશ જ છે આ વિસ્તાર જ સોરી સપ્રદેશ આ પ્રદેશ અને આ સપ્રદેશ વિસ્તાર ક્યારે મળે કે જે આપણને સંબંધ આપેલો હોય જે કિંમત મૂકી આ પ્રદેશથી 1 3 4 કિંમત મૂકવાથી આપણને જે આન્સર આવે 2 5 1 એ આપણો વિસ્તાર થશે આ 1 2 5 પ્રદેશ છે
અને આ આફ્રોડિટ કોણ ડોમેન ઓફ જી અને આ આ આ શું થશે ડોમેન ઓફ સોરી રેન્જ ઓફ જી રેન્જ ઓફ જી થશે વિસ્તાર એટલે ત્રણ ત્રણ એક એ વિસ્તાર છે કોનો જીનો એક બે પાંચ એ કોનો બરાબર જીનો પ્રદેશ એ રીતે છે બરાબર એટલે અહીં તમારે આડી જોવાઈ જાય રેન્જ ઓફ એફ માનીને આપનો વિસ્તાર વન ટુ થ્રી એની લખાઈ જાય આ ડોમેન ઓફ જીમાં આપણે આ વન ટુ ફાઈવ એટલું એ જ રહેશે અહીંયા પણ વન ટુ ફાઈવ ખ્યાલ આવી ગયો તો એ શું છે જી શક્ય છે જી શક્ય છે બરાબર વેરી ગુડ આ દાખલામાં આપણે આ વસ્તુ ન લખાઈ દે પણ ચાલે આપણે ડાયરેક્ટ જી ઓફ એફ શોધું એમ જ કીધેલું છે જો એમ કે અસ્તિત્વ હોય તો જી ઓફ એફ શોધો તો આપણે આ વસ્તુ ચેક કરવાનું એક માર્ક્સમાં ઉપર આવી શકે અસ્તિત્વ હોય તો આ શોધું બરાબર તો આપણું આ શું છે જી ઓફ એફનું અસ્તિત્વ જી ઓફ એફનું અસ્તિત્વ છે બરાબર ચાલો તો જી ઓફ એફ ચાલો જી ઓફ એફ એફનો શું લેવાનું એફનો પ્રડિસ એફનો પ્રડિસ વન થ્રી ફોર અને જીનો શું લેવાનો જીનો આ જીનો વિસ્તાર ચાલો જીનો સપ્રડિસ લેવાનો સોરી આપણે જ્યારે આપણે લેક્ચર બોલેલા કે પેલું વિસ્તાર એવું બોલતા છે વિસ્તાર નથી પણ સપ્રડિસ બરાબર આ રીતે વન થ્રી ફોર વન થ્રી બરાબર તો આ બી આપણે ન લખે તે પણ ચાલી જાય બરાબર જો ગુજવાળો એવું લાગતું હોય તો આ વસ્તુ ન લખે તે પણ ચાલી જાય બરાબર ચાલો આપણે એ શોધવાનું છે કે જી ઓફ એફ બરાબર જી ઓફ એફ એક્સ બરાબર જી ઓફ એફ એક્સ ચાલો પહેલાં જી ઓફ એફ બરાબર જી ઓફ અહીંયા વન ચાલો જી ઓફ એફ એટલે આ વસ્તુ એ કામ આવશે આપણને શું લેવાનું વન ક્યાં અહીં વન લેવાનું પ્રદેશ માટે વેલી લેટર છે આના પરથી આના પરથી આ જી ઓફ એફ વન લેવું તો આનું આપણને એફ વન વ્યવસ્થિત જોવો છે ફરી પાછું સમજાવીશ એફ વન ચાલો એફ વન ક્યાં મળશે આપણને આમાં એફ વન બરાબર કેટલા છે ટુ એફ વન બરાબર કેટલા છે ટુ ચાલો હવે આ જી ટુ જી ટુ ક્યાં જવાનું અહીંયા જી ટુ કેટલા છે થ્રી જી ઓફ એફ વન બરાબર થ્રી ચાલો એ જ રીતે બીજું જી ઓફ એફ એફ કેટલા લેવાના થ્રી થ્રી જી ઓફ એફ થ્રી ચાલો એફ થ્રી એફ થ્રી કેટલા છે ફાઈવ પાંચ શું છે પાંચ ચાલો જી ફાઈવ કેટલા છે જી ફાઈવ વન તો આવ્યા વન ચાલો હવે કયું બાકી જી ઓફ એફ એફનો પ્રદેશમાં એક બે ને ત્રણ જ છે એટલે ચાર ચાર જી ફ્રોમ એફ ફોર ચાલો એફ ફોર એફ ફોર ક્યાં છે એફ ફોર વન વન અને જી વન થ્રી બરાબર આ આપણું વેલ્યુ આપણને એટલી મળી છે બરાબર તો આપણે જી ઓફ એફનો આન્સર શું લખીશું બરાબર જી ઓફ એફ જી ઓફ એફ બરાબર શું આવશે જી ઓફ એફ સોરી વન થ્રી વન થ્રી ચાલો બીજું થ્રી વન થ્રી વન અને બીજું ફોર વન આ તમારો આન્સર બરાબર ચાલો ફરી એકવાર વ્યવસ્થિત જોઈ લઈએ બરાબર આ જી ઓફ એફ અસ્તિત્વ છે કે નહીં ચેક કરવાની જરૂર નહીં મળે કારણ કે અહીંયા જો અસ્તિત્વ હોય તો સાબિત કરો તો શોધો એમ કે તો ચેક કરવાનું ન ચેક કરે તો વાંધો નહીં બરાબર તો આ વસ્તુની ચેક કરી દીધી ચાલી જાય તો રેન્જ ઓફ એફ ઉપરાંત આ વસ્તુ તમને ન આવડે તે પર ચાલી જશે ક્યારે જી ઓફ એફ શોધો એમ કીધું પણ જો વ્યાખ્યા અસ્તિત્વ ન હોય અસ્તિત્વ છે કે ચકાસો પછી આ શોધો કેટલો આપણે ચકાસવાનું છે રેન્જ ઓફ એફ ઉપર ડોમેન ઓફ જી બરાબર રેન્જ ઓફ એફ એફનો વિસ્તાર એફનો વિસ્તાર એફનો વિસ્તાર ક્યાં જવાનો આમાં ટુ ફાઈવ ફોર એફનો વિસ્તાર બરાબર આ બધા રેન્જ ઓફ એફ છે અને ડોમેન ઓફ જી એક બે પાંચ એક બે પાંચ હા હા સમાયેલા છે જી ઓફ એફનું અસ્તિત્વ છે આ ખાસ લખવું તમારે જી ઓફ એફ ન લખેલું ચાલે એવું જણાવેલું હતું બહાર લખવું વન થ્રી ફોર ટુ વન થ્રી એ ક્યાંથી આવ્યું જી ઓફ એફ લખાય અસ્તિત્વ છે તો એફનો શું લેવાનો એફનો પ્રદેશ ડોમેન ઓફ એફ એફનો પ્રદેશ એફ ક્યાં છે અહીંયા તો વન થ્રી ફોર આ ઉપરથી લેવાનું
जो विधेय वस्तु ले अहीं विधेय बनावाना छे तो विधेय जोवानो बराबर अने ज्यारे आपणे वेल्यू शोधवाना छे एनो विस्तार अने प्रदेश लखवाना छे ते संबंध माटे लेवो बराबर तो इस प्रमाणे 1 3 जीनो शुं लेवानो विस्तार जीनो विस्तार जीनो सॉप्रेडिस सॉरी जीनो सॉप्रेडिस कयो 1 3 એ બન્યા પછી જ્યારે આપણે આ વસ્તુ જી ઓફ એફ શોધવાનું થાય ત્યારે આ પ્રદેશ માળી વાળા ફટી 1 3 અને પેલું 4 બરાબર એ રીતે કિંમત મૂકી અને આપણે અહીંયા ઓફ કરવા માટે કૌંસ કરવાનું F1 કાં જવાનું 2 છે તો 2 મૂકી દેવાનું G2 માં કોણ છે 3 છે તો એ જવાબ આપણે એ પ્રમાણે લખી શકીએ વ્યવસ્થિત આ ઉતારી દેવું બરાબર બે માર્ક્સ માં તમને આ એક્ઝામ્પલ પૂછી શકે બરાબર આ તમારો આન્સર બસ રેડી મિત્રો ક્વેશ્ચન નંબર 2 ધારો કે વિધેય એફ જી એચ આર ટુ આર આપેલા છે સાબિત કરો કે એફ પ્લસ જી ઓફ એચ એફ ઓફ જી વત્તા જી ઓફ એચ એફ ઇન્ટુ જી ઓફ એચ એફ ઓફ જી ઇન્ટુ જી ઓફ એચ છે બરાબર એ ફક્ત આપણે સાબિતી કરવાની છે એફ ફ્રોમ આર ટુ આર છે જી ફ્રોમ આર ટુ આર એચ આર ટુ આર બરાબર ચાલો અહીં બધું આર ટુ આર જ છે એને ચેક કરવાની જરૂર નહીં પડશે એફ વત્તા જી પણ આર ટુ આર થશે બરાબર લખો એટલે લખી શકાય એફ વત્તા જી પણ શું થશે આર ટુ આર જ થશે પછી આ એફ ઓફ એચ પણ શું થશે આર ટુ આર જ જી ફ્રોમ એચ પણ શું થશે આર ટુ આર જ બરાબર છેવટે પછી આ બી આર લખવું હોય તે બી લખી શકાય ઓફ એચ આર ટુ આર આવી લખી શકાય એફ ડોટ જી ઓફ એફ એ પણ શું છે આર ટુ આર બરાબર તો આટલું લખેલી પણ ચાલી ગયા ત્યારબાદ ચાલો આપણે પેન બરાબર તો એક્સ સભ્ય આર ધારો કે આપણે લઈ લઈએ ધારો કે એક્સ સભ્ય આર છે બરાબર ડાબામાં આપણે ચેક કરવાના છે આપણે એ પ્રમાણે એફ પ્લસ જી ઓફ એચ એક્સ એક્સ જાણી લીધા એક્સ બિલોંગ્સ ટુ આર ચાલો પહેલાં વ્યવસ્થિત ધ્યાન આપજો એફ વત્તા જી એ આપણે લઈ લીધું છે અને સાબિતી આપણે આ કરવાની છે બરાબર તો અહીં ઓફ કરે ત્યારે એફ ઓફ એચ ઓફ કરે ત્યારે અહીંયા શું આવશે એચ એક્સ બરાબર એટલું યાદ રાખજો ઓફ કરે તો એચ પણની સાથે એક્સ આવે બરાબર જોઈન્ટ થઈ જાય આમ કરવું એટલે કરી શકાય બરાબર ચાલો હવે એચ એફ ઓફ એચ એક્સ વટ જી ઓફ સરવાળો છે એટલે બેઉને આમ ફંક્શન આપી શકાય બરાબર એ જ રીતે એફ ઓફ જી એક્સ છૂટો પડીએ આનામાંથી આ જો જેવી રીતે અહીંયા ઓ કર્યું ત્યારે એચ કોની સાથે એક્સ સાથે જોઈન્ટ થઈ ગયું ઓફ કર્યું તો કાઉન્સ આવી ગયો બરાબર એ જ રીતે અહીંયા આપણે એફ ઓફ એસ લખવાના છે એફ ઓફ એસ લખવાના છે તો એક્સને ક્યાં છૂટું પડી દેવામાં આવશે એ પાછળ સાથે જોઈન્ટ થાય એ પાછળમાંથી છૂટું થઈ જાય એ જ રીતે જી ઓફ એસ લખવાના છે અહીં શું આવશે એક્સ તરીકે ચાલ તો એફ ઓફ એસ તો બધામાંથી બહાર આપણે કરીશું એને વટ જી ઓફ એસ એ ક્યાં આવી જશે એક્સ બરાબર તો એ આપણે આના પરથી આ વસ્તુ લખી શકાય બરાબર આવી ગયું આ લાસ્ટમાં તમારે આ વસ્તુ લખી નાખો બરાબર છેલ્લું સેન્ટન્સ લિખાતું નહીં હશે બરાબર એ જ રીતે તમારે આ સબમિટ થઈ ગયું એક્સ એક્સ ને કાઢી દીધા શું લખી દેવાનું એફ પ્લસ જી ઓફ એક્સ એફ ઓફ જી વટા જી ઓફ એફ લાસ્ટ એ લખી દેવાનું લાસ્ટ એ બરાબર ચાલ એ જ રીતે આ બાજુ એફ ફ્રોમ જી ઓફ એક્સ એક્સ ચાલ આ તો એફ ઇન્ટુ જી
બરાબર ઓફ કરવાનું છે તો એચ એક્સ બરાબર એચ એક્સ તો આપણે ગુણાકાર છે ગુણાકારમાં ફંક્શન એકબીજા સાથે આપી શકાય બરાબર ડોટ જી એચ એક્સ બરાબર ચાલો એ રીતે અહીંયા આવે એ રીતે ઓફ એક્સ લખોડ લખી શકાય આપણાથી ડોટ જી ઓફ એક્સ એક્સ ચાલો બેવ માટી આપણે છૂટું પાડી લઈએ જી ઓફ એક્સ કાઉન્સની બહાર આપણે એક્સ બરાબર સેમ છે પહેલાં શું કર્યું આવું કર્યું ઓફ કર્યું તો એસ કોની સાથે જોડાય એક્સ સાથે જોડાય બરાબર ગુણાકારનો નિયમ છે આની સાથે આપણે એડ કરી નાખ્યું એ વિધેય આપણે વિધેયના બરાબર વિધેયની વ્યાખ્યા પ્રમાણે આને આપી શકીએ આપણે જે ગુણાકારમાં આપણે શીખેલા છે 11મા ધોરણમાં બરાબર વિધેય વિધેયનો ગુણાકાર બરાબર હવે એનું એફ કાઉન્સમાં એચ એક્સ બરાબર એનું એફ ઓફ એચ કર્યું એક્સ છૂટો પડી ગઈ એની રીતે જી ઓફ એચ કર્યું એક્સ છૂટો પડી ગઈ તો બેને શા માટે કોમન સામાન્ય બહાર લખી છે એક્સ અલગ લખો એ પ્રમાણે સાબિત થઈ જાય એફ ઇન્ટુ જી ઓફ એક્સ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર વ્યવસ્થિત ઉડાડી દો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 નવા પ્રશ્નો ટર્ન બરાબર ગયા લેક્ચરમાં આપણે 1 અને 2 અને ડેફિનેશન જોઈ હતી અહીં જી ઓફ એફ અને એફ ઓફ જી શોધવાનું છે પહેલું ફંક્શન છે એફ એક્સ બરાબર માનાંક એક્સ એફ એક્સ બરાબર માનાંક એક્સ અહીં આપણે શોધવું એમ કીધું અસ્તિત્વ છે કે છે એ કંઈ ચેક કરવાનું નથી બરાબર એ અસ્તિત્વ છે જી ઓફ એફ અને એફ જી એક્સ શું છે માનાંક 5x2 ચાલો આપણે જે શોધવાના જી ઓફ એફ એક્સ આપણે લખી દેવાનું જી ઓફ એફ જી ઓફ શું આવશે એફ એક્સ ઓફ નીકળી જાય એફ એક્સ ચાલો એફ એક્સ શું છે આપણી પાસે માનાંક એક્સ માનાંક એક્સ ચાલો બરાબર આ થઈ ગયું આપણું એક્સ આ થઈ ગયું એક્સ પહેલાં આપણે આમાં મૂક્યું એફ એક્સ બરાબર આપણી માનાંક એક્સ છે આપણી પાસે બરાબર એના દ્વારા એફ એક્સ અહીંયા મુકાઈ ગયું હવે જે આપણે એ કોને જોવાનું જી એક્સને જોવાનું કા અહીંયા આ થઈ ગયું તમારું એક્સ આ એક્સ જે ખરું એ ક્યાં મૂકવાનું એક્સની જગ્યાએ અને આખું ફંક્શન 5x-2 છે એ પ્રમાણે આપણે લખીશું એટલે શું લખવાના જી એક્સ આ માનાંકમાં 5 બરાબર અહીં કોણ લખવાનું આ એક્સ જગ્યાએ માનાંકમાં એક્સ 2 બરાબર આ વસ્તુ માનાંકમાં જ છે તો આ પોઝિટિવ જવાનું 5x-2 ચાલો આવી ગયું બરાબર આ વસ્તુ એક્સ છે તો એ એક્સમાં તરીકે અહીંયા આખું મૂકાશે બરાબર સમજી ગયા 5x-2 ચાલો એ જ રીતે એફ ઓફ એક્સ એફ જી એક્સ ચાલો જી એક્સ શું છે આપણું માનાંકમાં 5x-2 બરાબર ચાલો આ આપણી પાસે શું છે એક્સ છે આ આપણી પાસે એફ એક્સ કહેવાય એને શું કહેવાય એફ એક્સ તો એફ એક્સ શું છે આપણી પાસે એફ એક્સ બરાબર માનાંક એક્સ તો જે એક્સ છે અહીંયા એ ક્યાં જશે અંડર માનાંકમાં તો આ 5x-2 ડબલ માનાંક ડબલ માનાંક શું લખી શકાય એક જ માનાંક બરાબર કેમ કે ધન જ રહેશે ખ્યાલ આવી ગઈ ફરી એકવાર એફ એક્સ અને જી એક્સ આ વસ્તુ છે આ જી ઓફ એફ આપણે શોધવાનું છે એફ એક્સ તો આ પહેલાં આ એફ એક્સ અને એફ એક્સ બરાબર માનાંક એક્સ છે આ એક્સ થઈ ગયું જી ઓફ એક્સ થઈ ગયું જી એક્સ થઈ ગયું એ જી એક્સ જ્યાં એક્સ સાઈડ મૂકી દેવાનું જી એક્સ ફંક્શનમાં બરાબર એક્સની જગ્યાએ માનાંક એક્સ તો 5x-2
एफ ऑफ जी मन जी एक्स तो अल्ला जी एक्स जी एक्स कौन है पाँच एक्स ओछा बे पाँच एक्स ओछा बे मूकी गया और आ एफ एक्स तरीके करवा आप एक्स ज्या ज्या एक्स लिखा है एफ एक्स में एफ एक्स मूकी लेवा मनंग में मनंग में मनंग पाँच एक्स ओछा बे एक मनंग थी गयु बराबर ए रीते प्रश्न बे लखी ना चलो प्रश्न बे प्रमाण अपने एफ एक्स ने जी एक्स आपेलू छे तो जी ऑफ एफ एक्स बराबर चलो तो नहीं पहला जी एफ एक्स बराबर चलो एफ एक्स कौन छे आठ एक्स नो त्रोन आठ डिग्री एक्स એટલે આપણે જોવાનું જી એક્સ જી એક્સ શું છે x નો વડો પણ ટોન અહીં જે x છે તે અહીં x છે એટલે આ x તરીકે લેવાનું કે ક્યાં મૂકવાનું અહીં બરાબર તો x x તરીકે કુલ છે 8x નો 3 આખાનો કેટલો છે 1 upon 3 ચાલ આવે gx બરાબર x નો 1 upon 3 આ જે x છે x ની જગ્યાએ આ વસ્તુ છે એટલે x ની જગ્યાએ મૂકી દેવાનું બરાબર તો આ 8 નો બરાબર ગુણાકારમાં બધા સેપરેટ આપી શકાય એક્સ બેઝિકમાં તમને જે ખ્યાલ આવે છે થ્રી ઇન્ટુ વન અપન થ્રી થ્રી કેન્સલ આ આઠનું ગંડું કેટલા રહેશે બે અને આ એક્સ તો બે એક્સ આન્સર ખ્યાલ આવી જાય એ જ રીતે એફ ઓફ જી એક્સ એફ ઓફ જી એક્સ એફ ચાલો જી એક્સ શું છે એક્સનો વન અપન થ્રી x શું છે x નો 1 upon 3 ચાલો fx આ તો આપણે લખાઈ ગયું fx શું છે આપણે 8x નો 3 કેટલા છે 8x નો 3 બરાબર એટલે x અહીંયા છે તો fx માં આપણે આ x ની જગ્યાએ આ વસ્તુ લખવાની x નો 1 upon 3 નો કેટલો ઘાત 3 છે મતલબ માં આ વસ્તુ x ની જગ્યાએ આટલું માં જ મૂકવાનું બાકી જે સંખ્યા છે એ લઈએ તો આ x નો 8x એ આપણો જવાબ રહેશે બરાબર એક બે માર્ક્સ માં તમને પૂછ્યો એટલો પૂછી શકાય एग्जाम्पल फोर जो एफ एक्स चार एक्स वट्टा टोन छ एक्स ओछा चार एक्स नॉट इक्वल टू 2/3 हो तो बधाज एक्स नॉट इक्वल टू 2/3 माटे साबित करो के एफ ऑफ एक्स बराबर एक्स आ साबित करवानो छे अने एफ नु प्रतिविधि शू छे क्वेश्चन मां एफ नु प्रतिविधि बराबर एना विषय पछी पहला एफ ऑफ एफ आपणे शोधी करी एफ एक्स चार एक्स वट्टा त्रण छ एक्स ओछा चार एक्स नॉट इक्वल टू 2/3 અહીંયા 2/3 મૂકવા જ્યારે 0 થઈ ગયું એટલા માટે આપણને આપેલું છે એફ ઓફ એફ એક્સ એફ ફ્રોમ એફ એક્સ ચાર એફ એક્સ કેટલા છે 4x વત્તા 3 છેદમાં 6x ઓછા 4 બરાબર તો હવે આ એફ એક્સ તો મૂકાઈ ગયું આ થઈ ગયું આખો એક્સ એફ એક્સ આ એક્સ જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મૂકવાનો આપણે આમાં અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે બરાબર આમાં એક્સમાં મૂકવું પડશે તો એફ એક્સ આપણું થશે 4 चार एक्स वट्टा त्रण भाग्या छ एक्स ओछा चार प्लस थ्री आ बराबर लाइन में बराबर आऊँ तमारू छ चार एक्स वट्टा त्रण सिक्स एक्स माइनस फोर ओछा चार ख्याल आई गयो आ एफ एक्स एक्स ज्या हो एक्स की वेल्यू मूकवा बाकी जेम आए टाइम
ઓ સાદરૂપ આપીશું બેઝિક સાદરૂપ તમારું નવમાં દસમાનું બસ આની સાથે આની સાથે છેક છેક ઉડી જશે ચાર ચાર એક્સ વટ્ટા ત્રણ ત્રણ છ એક્સ ઓછા ચાર છેક છેક બંને વાળી ઉડી જશે છ છ ચાર એક્સ વટ્ટા ત્રણ ઓછા ચાર છ એક્સ ઓછા ચાર બરાબર ચાર ચાર છ ચોવીસ એક્સ ચાર તારીખ બાર છ તારીખ અઢાર એક્સ તારીખ બાર નીચે ચોવીસ એક્સ અઢાર માઇનસ ચોવીસ એક્સ માઇનસ માઇનસ પ્લસ યાદ રાખજો ચાર ચોક સોળ બરાબર ચાલો આમાં ઉડાવડાની સરળ બાદબાકી છે બરાબર આ ઉડી જાય અને આ બાજુ બીજું કંઈ આ ઉડે તો ચોવીસ ને અઢાર કેટલા થશે બરાબર બાર ને ફોર્ટી ટુ એક્સ છેડમાં એસ પ્રમાણે કેટલા થશે ફોર્ટી ટુ એક્સ ફોર્ટી ટુ એક્સ છેડમાં અઢાર અઢાર ને સોળ ચાર થર્ટી ફોર વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલ કરેલી છે અહીં ચાર ચોક ચોવીસ લખેલા છે ચાર ચોક શું છે સોળ બરાબર એ મારી ગઈ ચાર ચોક સોળ ચાર તારીખ બાર બરાબર અને છ તારીખ અઢાર ચાર તારીખ બાર ચાર છંગ ચોવીસ એ ચાર છંગ છ ચોક ચોવીસ પ્રમાણે અહીંયા ચોવીસ લખાયેલા ચાર ચોક શું છે સોળ છે એ ક્યારે ખબર પડી આપણે જે સાબિત કરવાના એક્સ જ છે ઉપાંસ અને છેદ ઉડાવવાના છે આપણે એ તો આપણને ખ્યાલ છે નીચેના પર આપણે જેટલા આવ્યા તેટલા થર્ટી ફોર આવ્યા ઉપર સોળ એક્સ અઢાર એક્સ થર્ટી ફોર એક્સ તો આ એક્સ એ આપણી ભૂલ થઈ ગઈ છે અહીંયા ફરી એકવાર ચેક કરી લેવાનું કે અહીંયા આપણા ભૂલ થયા કે નહીં થયા ચાર ચોક શું છે સોળ છે અહીંયા ચોવીસ લખાયેલા હતા બરાબર તો છ ચોક ચોવીસ પ્રમાણે ચોવીસ લખાઈ ગયેલા હતા ચાર ચોક સોળ સોળને આધાર ચોત્રીસ એક ચોત્રીસ ચોવીસ નીકળી ગયા તો આપણો આન્સર શું આવ્યો એફ ઓફ એક્સ બરાબર એક્સ બરાબર ઉઠાડી દીધું એફનું પ્રતિવિધિ આપણે ચર્ચા કરી લઈએ જો આપણે ડાયરેક્ટ પણ તમે લખવું લખી શકે એફનું પ્રતિવિધિ એફનું પ્રતિવિધિ શું થશે એફ થશે પોતે જ થશે એફનું પ્રતિવિધિ શું થશે એફ જ છે બરાબર એફનું પ્રતિવિધિ એફ પોતે જ કેમ એફ ઓફ એફ બરાબર એક્સ અથવા બીજી રીત પણ આપણી બીજી આપણી પાસે બીજી રીત પણ છે એફનું પ્રતિવિધિ એફ ચકાસો સાબિત કરો એમ કે તો આપણે સાબિત કરી જઈએ બરાબર ઉઘાડી દો આટલું અહીંયા આપણો આટલો દાખલો ઇનફ છે એફનું પ્રતિવિધિ એફ થશે એવું લખી શકે તમે અથવા આગળ આપણે મેં તમને બતાવું કે એફનું પ્રતિવિધિ એફ કેમ થાય બરાબર એ આપણે જોઈએ ચાલો એફનું પ્રતિવિધિ માટે તમે સાબિતી ન કરે એક્સ્ટ્રા ટેબિચર એફનું પ્રતિવિધિ એફ થશે દાખલો બે માર્ક્સનો હોય ત્રણ માર્ક્સનો હોય તો આપણે નહીં બતાવો જો ચાર માર્ક્સનો હોય એફનું પ્રતિવિધિ એફ ક્વેશ્ચન માર્ક છે તો આપણે ચૂકી શકીએ બરાબર આ વાય છે તો વાય તરીકે ચાર એક્સ વત્તા ત્રણ છ એક્સ ઓછા ચાર તો અહીંયા છ વાય એક્સ ચાર વાય ચાર એક્સ વત્તા ત્રણ કરતા કોને એક્સને બનાવવાના છે આપણે એટલે આને આ બાજુ લઈએ પેલાને પેલી સાઈડ છ વાય એક્સ માઇનસ ફોર એક્સ ત્રણ વત્તા ચાર વાય અમારી કોમન કેટલા નીકળે બરાબર કોમન જેટલા આપણે કરવા માટે કાઢી શકીએ એક્સ જ કોમન કરવાના આપણે એક્સ કરતા બનાવવાના છે એટલે છ વાય ઓછા ચાર ત્રણ પ્લસ ફોર વાય એક્સ બરાબર ત્રણ પ્લસ ચાર વાય છ વાય માઇનસ ફોર બરાબર ચાલો બરાબર એક્સ બરાબર અહીં આપણે લઈ લઈએ એફ એક્સ એફ એક્સ એફ એક્સ શું છે થ્રી પ્લસ ફોર વાય સિક્સ વાય માઇનસ ફોર બરાબર
બરાબર હા આ તો આપણે વ્યાપ માટે લખવું નહીં તો આપણે એફએક્સ એફએક્સ બરાબર આપણે શું લખતા છે વાય બરાબર સોરી વાય બરાબર એફએક્સ બરાબર ચા તો વાય તો એફએક્સ એક્સ શું છે આપણી પાસે આમાં વ્યાપ માટે કરતાં થોડું મોટું લખવાનું વાય બરાબર એફએક્સ એક્સ શું છે થ્રી પ્લસ ફોર વાય અને સિક્સ વાય માઇનસ ફોર બરાબર તો એફને આપણે એફ ઇન્વર્સને બાજુ લાવીએ વાય એફ એફને બાજુ લાવીએ તો શું કરવાનું ઇન્વર્સ બરાબર થ્રી પ્લસ ફોર વાય સિક્સ વાય માઇનસ ફોર સિક્સ વાય માઇનસ ફોર બરાબર તો એને આપણે હા તમે જોઈ શકે સેમ પહેલાં જોયું છે એફ ઇન્વર્સ વાય ફોર વાય પ્લસ થ્રી સિક્સ વાય માઇનસ ફોર ઇન્વર્સ મળી ગયા આપણને એને તમે એફ એક્સમાં પણ લખી શકે એક્સ પ્લસ થ્રી સિક્સ એક્સ માઇનસ ફોર બરાબર પરીક્ષામાં એ સાબિટી બે માર્ક્સ માટે ત્રણ માર્ક્સ માટે જરૂરી નથી એફ ટુ પડી ડે એફ તો બે રીતે આવ્યું છે જે વાય બરાબર એફ એક્સ બરાબર કરતાં કોને બનાવ્યો એક્સને કરતાં એ તમારું પ્રતિબી આગળ મેં તમને કીધું હતું કે જે એક્સ શું છે તે તમારું ઇન્વર્સ થશે પ્રતિબી તો અહીં ખાલી બતાવ્યું છે તમને વાય બરાબર એફ એક્સ પ્રતિબી કઈ રીતે લખવું એફ ઇન્વર્સ બાજુ એફ ઇન્વર્સ વાય તો આ વાયમાં આવ્યો તો વાયમાં આપણે જોઈ શકીએ ચાર વાય વત્તા ત્રણ ત્રણ સિક્સ એક્સ માઇનસ ફોર તો એફ ઇન્વર્સ વાય એફનું એફ ઇન્વર્સ એફનું એફ ઇન્વર્સ એટલે એફનું પ્રતિબી સેમ જ આવ્યું છે આપણું બરાબર એ રીતે ગયા વર્ષના જે એનસીઆરટી ને ગુજરાતમાં જે ગુજરાત બોર્ડ પ્રમાણે આપણું જે બુક હતી ને તેમાં આ ટાઈપનું હતું જે અત્યારે આપણને ડાયરેક્ટ આપણને શોધવાનું આપેલું છે બરાબર તો આ ટાઈપ બી આપણે શોધી શકાય એક્ઝામ્પલ નંબર પાંચ એફ ફ્રોમ વન ટુ થ્રી ફોર ટેન અપ્રડીસ સપ્રડીસ વન ટુ ટેન ટુ ટેન થ્રી ટેન ફોર ટેન બરાબર ચાલ એમાં આપણને કીધું વિધેયનો પ્રતિવિધેય મળી શકે ક્વેશ્ચનમાં તો વિધેય સેકન્ડ છે એ ચેક કરવા માટે પ્રતિવિધેય સેકન્ડ છે ચેક કરવા માટે એક એક અને વ્યાપ આપણે હોવા જોઈએ જો એક એક ન હોય તો એ પ્રતિવિધેય નહીં પડશે જો વ્યાપ પણ ન હોય તો એ પ્રતિવિધેય નથી બે માનું બીવ હોવું જરૂરી એક એક પણ હોવું જરૂરી વ્યાપ પણ હોવું જરૂરી તો જ આપણે પ્રતિવિધેય શક્ય કહી શકાય ચાલો અહીં આપણને આ સંબંધ આપેલો છે તો એફ વન બરાબર કેટલા છે દસ એફ ટુ બરાબર કેટલા છે દસ એની આપણને ખ્યાલ આવી જાય કે આ વન ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ એક અને બે અલગ અલગ છે તેનો જવાબ શું આવ્યો એફ વન બરાબર એફ ટુ બંનેનો સરખો કે નહીં દસ બંનેનો પ્રતિબી બંનેનો સરખો આવે તો આ કહી શકાય એફ એ એક એક નથી એક એક નથી એટલે શું કરવાનું એફ એ પ્રતિબી દે એફનું પ્રતિબી દે મળતું નથી એફનું પ્રતિવિધેય વિધેયોના પ્રતિવિધેય મળી શકે એફનું પ્રતિવિધેય મળતું નથી કેમ એક એક નથી છે ચાલો એ જ પ્રમાણે આમાં આ પ્રડીસ આ સપ્રડીસ આપણે સંબંધ આપેલો છે તો જી ફાઇવ બરાબર ફોર અને જી સિક્સ બરાબર થ્રી જી સેવન બરાબર ફોર અને જી એઇટ બરાબર ટુ ચાલો કોઈ સરખું છે પ્રતિબિંબ પ્રતિબિંબ સરખા છે ને તો પાંચ સેવન નોટ ઇક્વલ ટુ સેવન તો એફ ફાઇવ બરાબર એફ સેવન સરખું આવ્યું તો એફ ટી એક કેક શું કહેવાશે એફ ટી એક કેક નહીં તો એફનું પ્રતિવિધેય એફનું પ્રતિવિધેય અસ્તિત્વ નથી એફનું પ્રતિવિધેય અસ્તિત્વ નથી બરાબર સમજી ગયા ક્યાં હવે ટી જો આપણે જોઈએ ચાલો પ્રશ્ન ત્રણ આમાં એક્સ
બે ત્રણ ચાર પાંચ પ્રદેશ છે, સાત નવ અગિયાર તેવી સો પ્રદેશ છે. આ સંબંધ આપેલો છે એચ બરાબર, એમાં પ્રદેશ બે ત્રણ ચાર પાંચ અને સો પ્રદેશ સાત નવ અગિયાર ને તેર છે. તો એમાં પહેલા એચ ટુ, એચ ટુ કેટલા છે? સેવન. એચ થ્રી નવ. એચ ફોર અગિયાર ને એચ ફાઈવ કેટલા છે? તેર. બરાબર ખ્યાલ આવે? તો આપણને ખ્યાલ આવી ગયો છે બધાનું વેલ્યુ કઈ આવી? અલગ અલગ આવી. કોઈ સરખી છે પ્રતિબિંબ? નથી. સેવન ઇઝ નોટ ઇક્વલ ટુ એચ, ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ થ્રી. બરાબર? તો કહી શકાય કોઈ બી સરખું છે કે ચેક કરી લેવાનું. બરાબર? વેલ્યુ બધાને અલગ મળી. એફ ટી એક વિધેય, એફ એ એક એક વિધેય છે. ચાલો વ્યાપ માટે શું કરીશું? આપણે વ્યાપ માટે જેટલા બી વ્યાપ મળેલા આપણને રેન્જ ઓફ એચ, રેન્જ ઓફ એચ શું મળેલા? સેવન નાઇન ઇલેવન થર્ટી. આ રેન્જ ઓફ એચ બરાબર થર્ટી. તો એ શું છે આપણી પાસે? એ શું છે? આ છે જ ને, આવી ગયા વાય. આ એક્સ તરીકે ને આ વાય તરીકે લઈએ તો આ આપણો વાય આવી જાય સેવન નાઇન ઇલેવન થર્ટી. આ સો પ્રદેશ આવી ગયો આપણો આખો. હા, સો પ્રદેશ બરાબર. તો આ એફ ઇ વ્યાપ ટુ વિધેય છે. તો કહી શકાય એફનું પ્રતિ વિધેય વિધેય મળે છે. એફનું શું મળે? પ્રતિ વિધેય મળે છે. ચાલો બરાબર. ચાલો એફનું પ્રતિ વિધેય મળે છે, શું મળશે? એફનું પ્રતિ વિધેય એફ નથી, સોરી, અહીં શું છે? એચ. એચ તો એચનું પ્રતિ વિધેય શું મળશે આપણને? એચનું પ્રતિ વિધેય બોલો. તો પ્રતિ વિધેયમાં આપણે શું લખવાનું? ઉલટું સેવન ટુ નાઇન થ્રી ઇલેવન ફોર થર્ટી ફાઈવ. થર્ટી ફાઈવ આ આપણું એફ ઇન્વર્સ. બરાબર? તો અહીં જોવાનું પહેલાં આપણે એક એક છે કે ચેક કર્યું, યાદ છે કે ચેક કરવાનું ગીવ હોય તો જે એફનું પ્રતિ, એચનું પ્રતિ વિધેય અસ્તિત્વ ધરાવે છે. બરાબર? એચનું પ્રતિ પ્રતિ વિધેય અસ્તિત્વ છે તો એચનું પ્રતિ ઇન્વર્સ શું આવશે? એચનું પ્રતિ વિધેય મળે છે. તો લખી શકાય એચ ઇન્વર્સનું અસ્તિત્વ અસ્તિત્વ છે તે કયું? એનું ઉલટું લખી દેવાનું, સેવન આગળ, નાઇન આગળ, ઇલેવન આગળ અને થર્ટી આગળ. એ પ્રમાણે તમારો આ આન્સર થશે. બરાબર? શબ્દો વંચાશે વ્યાપ આપરેટિવિટી.